વાત કરીએ તો ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ભાજપ પણ પાટીદારોને આકર્ષવા માટે પ્રયાસો કરી રહી છે. તેવામાં કોંગ્રેસ પાટીદારોને 60 ટિકિટ ફાળવશે તેવા આક્ષેપવાળી ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. ધારીના ધારાસભ્ય નલિન કોટડીયાને એક વ્યક્તિએ ફોન કર્યો હતો, જેમાં તેને હાર્દિક પટેલ પર આક્ષેપ કરવા મામલે નલિન કોટડીયાને સ્પષ્ટતા કરવા કહ્યું હતું, જેમાં કોટડીયાએ જણાવ્યું છે કે કોંગ્રેસમાં જઈને પૂછો કે પાટીદારોને કેટલી ટિકિટ આપવામાં આવશે અને 4-5 દિવસ રહી જાઓ, તમને ખ્યાલ આવી જશે. જોકે બાદમાં ફોન કરનાર કલ્પેશ ઠુમર નલિન કોટડીયા પર ગેરમાર્ગે દોરવાના અને ભાજપને મત ન આપવા જણાવવાનો આક્ષેપ કરી રહ્યો છે. હા બોલો, કોણ બોલે? કલ્પેશભાઈ બોલું છું. ક્યાંથી? ગોંડલ થી. બોલો. બોલું, કઈક ન્યૂઝ માં કાલે આવતું હતું કે હાર્દિક પટેલ, તમે એવું બોલ્યા કે હાર્દિક પટેલ સમાજના યુવાનો ને ગેરમાર્ગે દોરે છે, એટલે એ બાબતે હું થોડુંક તમને કહેવા. એ બાબતે એવું હતું કે કોંગ્રેસ ને ટેકો આપવાનું, કોંગ્રેસ માં જ રહેવાનું, એવું શું કામ? આંદોલન કયું આંદોલન રીતે આપણે આંદોલન કરવાનું? કાકા, કઈ જગ્યાએ હાર્દિક એમ કીધું કોંગ્રેસ ને વોટ આપજો? કોંગ્રેસ ને વોટ આપજો, ટિકિટ હોય માગી, પાસ હોતી 60 ટિકિટ માગી પછી કોંગ્રેસ માં. પટેલ ના દીકરા 60 જણા ને કોંગ્રેસ ટિકિટ આપશે ને? એને માગી કોંગ્રેસ માં હાર્દિકે, પાસ વાળાએ કોંગ્રેસ માં ટિકિટ માગી, એટલે વાત છે. 60 જણા અને કોંગ્રેસ, હા કોંગ્રેસ હાર્દિકે યાદી આપી છે, બરોબર? એટલે તેને વી કોંગ્રેસે નિવેદન કર્યું છે. હું તમને શું કહું, હાર્દિક પટેલ આલો, હું માની લઉં સમાજ ને ગેરમાર્ગે દોરે, યુવાનો ને ગેરમાર્ગે દોરે, બરાબર? નહીં, ગેરમાર્ગે હા કોંગ્રેસ માં નહીં, એ મુદ્દો બાકી નહીં, બાકી તો હાથો છે, 100% હાથો છે. પછી આંદોલન જે કરે છે, માગણી છે, બધી વાત હાથી, આગેવાન છે, નેતા છે, બધી વાત હાથી. કોંગ્રેસ માં શું કામ? એ ક્યાં દેવાની છે? કોંગ્રેસ સત્તા નથી કોંગ્રેસ ની. કોંગ્રેસ ટિકિટ દે ને એટલે ઠીક. કોંગ્રેસ છે ને બીજી કાસ્ટ, કોંગ્રેસ માં છે ને વોટ જ ના નાખે એ પેલા ખબર. ભાજપ 60 જણા કોંગ્રેસ સાબિત કરી દો કાકા, પછી વાત કરે. ઝાલાગઢ સમાજ ના છોકરો ને આવું ના કહેવાય. હું સાબિત કરી દો, તમે સાબિત કરી દો કે 60 ટિકિટ કોંગ્રેસ વાળા પાસે પાસ વાળા એમ આવી ગઈ છે. પોસ્ટર મોકલો તો કઈ જગ્યાએ ન્યૂઝ માં એવું? 60 ટિકિટ હાર્દિક પટેલ કોંગ્રેસ પાસે પોસ્ટર નથી મળતો, કોંગ્રેસ વાળા પૂછી લે. કોંગ્રેસ વાળા ને મારે નથી પૂછવું, 4-5 દેખાય એટલે ખબર પડે કેટલા ટિકિટ માં કેટલા આપે છે. ના મારે કાકા, 60 ટિકિટ દે ને ભાજપ, કોંગ્રેસ વાળા 60 ટિકિટ પટેલ લેવ દે ને, એટલે પેલા તો તમે જ પેલા વિરોધ કરો બધા. અને તો તમારે ભાજપ માં ક્યાં જવાની જરૂર હતી? 60 ટિકિટ મળતી હોય તો દેશ તમને પાસ માંથી જાત. હું કોંગ્રેસ માં જાઉં જ નહીં, ચાલો તમે કહી દો. હું કોંગ્રેસ વિરોધી માણસ છું. કોંગ્રેસ વિરોધી તમે માણસ હોત અત્યારે લગન તમે આંદોલન કર્યું, આ કર્યું, અમને ભાજપને વોટ ના દેતા. નલિન કોટડીયા અને જે વ્યક્તિ છે જેને આક્ષેપ કર્યા છે, તે બંનેની વાતચીત આપે સાંભળી તે પરથી સ્પષ્ટ થાય છે કે બંને વચ્ચે ખૂબ જ બોલાચાલી થઈ છે. તો હાલ આ મુદ્દે જોડાઈ ચૂક્યા છે આપણી સાથે નરેન્દ્ર. જી નરેન્દ્ર, જે પ્રમાણે વાતચીત સાંભળવા મળે છે, સ્પષ્ટ જોવા મળે છે કે નલિન કોટડીયા કયા પ્રકારે બયાનબાજી કરી રહ્યા છે, તો હાલ આ મુદ્દાને લઈને શું બધું વિગતો છે? જી, થોડા દિવસ પહેલા નલિન કોટડીયા દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું કે રાજ્યસભાની જે ચૂંટણી થઈ એના હાર્દિક પટેલ દ્વારા નલિન કોટડીયાને એવું કહેવામાં આવ્યું હતું કે તેઓ પોતાનો મત કોંગ્રેસ માટે કરે. આ એક નિવેદન કર્યું હતું અને ત્યારબાદ આ એક કોઈ પાટીદાર યુવક છે સૌરાષ્ટ્રના, અને એમના દ્વારા નલિન કોટડીયાને જેઓ જે સમગ્ર આંદોલન ચાલતું હતું અનામત આંદોલન, એમાં બીજેપીના ધારાસભ્ય હોવા છતાં પણ સક્રિય ભૂમિકા ભજવી હતી અને એક આગેવાની લીધી હતી પાટીદાર સમાજની, અને ત્યારબાદ આ યુવક દ્વારા એમને ફોન કરવામાં આવ્યો હતો અને જે બંનેની વાતચીત છે એના પરથી એવું સ્પષ્ટ થાય છે. યુવકનું એવું કહેવું છે કે બીજેપીને વોટ કરવા માટે રાજ્યસભાની ચૂંટણીમાં એમને પાર્ટી તરફથી 16 કરોડ રૂપિયા જેટલી મોટી માતબાર રકમ મળી હતી. આ સિવાય નલિન કોટડીયાનો પણ એવો અંદર જે વાતચીત એમને કરી છે એની અંદર સ્પષ્ટ જણાય છે કે નલિન કોટડીયા એવું જણાવી રહ્યા છે કે હાર્દિક પટેલ દ્વારા પાસ સાથે સંકળાયેલા 60 વ્યક્તિઓને, એટલે કે 60 વિધાનસભા બેઠકો પરથી ટિકિટ આપવામાં આવે તેવી કોંગ્રેસ સમક્ષ એમના દ્વારા માંગ કરવામાં આવી હતી. અને આ યુવક જે કહી રહ્યો છે એમનું
એવું જણાવી રહ્યા છે કે તમે આંદોલન સાથે સંકળાયેલા સમાજનો સોદો કરી નાખ્યો અને 16 કરોડ રૂપિયા લઈ લીધા, એટલે બંનેના આક્ષેપ પ્રતિ આક્ષેપો જોવા મળી રહ્યા છે. પાસની ટીમ પર પ્રશ્ન નરીન કોટડીયા દ્વારા ઉભા કરવામાં આવી રહ્યા છે કે હાર્દિક પટેલ દ્વારા એમને જણાવવામાં આવ્યું હતું, અને આ સિવાય 60 ટિકિટની માંગણી પણ કરવામાં આવી હતી. જોકે કોંગ્રેસમાં આ બાબતે અમારા જે વાતચીત થઈ હતી એમાં કોંગ્રેસ તરફથી આ પ્રકારની કોઈ પણ પુષ્ટિ જોવા નથી મળી, અથવા તો સમાચાર સાચા છે કે કેમ પાસ દ્વારા આ રીતના 60 ટિકિટની માંગણી કરવામાં આવી હતી કે કેમ એ બાબતની પુષ્ટિ હજુ સુધી થઈ શકી નથી. પરંતુ જરૂરથી આક્ષેપો થયા છે કે કોંગ્રેસમાં વોટ કરવા માટે એમને જણાવવામાં આવ્યું હતું અને 60 ટિકિટો માટે પણ જણાવવામાં આવ્યું હતું, અને સામે એમને બીજેપીમાંથી 16 કરોડ રૂપિયા મળ્યા હતા. જી જી નરેન્દ્ર, સમગ્ર માહિતી આપવા બદલ આભાર.